માળિયા હાર્ટીનામાં મામલતદાર કચેરીનું સ્થળાંતર ન કરવાની માંગ સાથે યોજાયેલી મીટિંગમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. માળિયા હાટીનાની મામલતદાર કચેરીનું સ્થળાંતર ગામથી 3 કિલોમીટર દૂર થનાર હોય આ મામલે ગામના રહીશોમાં ઉહાપો મચી ગયો છે. કચેરીના સ્થળાંતરની ગતિવિધિઓને રોકવા માટે ગ્રામજનોની એક મીટિંગ હમીરસિંહ સિસોદિયાના પ્રમુખ સ્થાને મળી હતી, પરંતુ આ મીટિંગના પ્રારંભ થાય એ પૂર્વે ગ્રામજનોએ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભારતના 44 જવાનોને પીઠ પાછળ ખંજર ફૂંકીને જે શહીદ કર્યા છે તેથી સમગ્ર દેશમાં એક આક્રોશ અને રોષની લાગણી વ્યાપી છે. પ્રજા માટે હું ઈચ્છે છે કે ઈટનો જવાબ પથ્થરથી આપી અને પાકિસ્તાન પર હુમલો કરીને એનો જવાબ લે એની અનુસંધાને આજે કેન્ડલ માર્ચ યોજી અસંખ્ય લોકોએ અંબાજી માતાજીની મંદિરે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને સરકાર પાસે એક અપેક્ષા રાખી છે કે આ શહીદો જે જવાન થયા છે એની શહીદ એરે ન જાય અને એનું પરિણામ સરકાર લઈ આવે એવી આ તકે આશા અપેક્ષા સાથે મારી વાણી વિરામ આપું છું. આજ રોજ માળિયા મામલતદાર કચેરી નું કામ ઝડપથી શરૂ કરવા અને જે સ્થળે જૂની મામલતદાર ઓફિસ છે ત્યાં જ શરૂ કરવા માટે માળિયા તમામ વેપારી ભાઈઓની વિશાળ સંખ્યામાં એક વણિક માધ્યમની બેઠક મળી હતી અને આંદોલન કરવાનું જે કંઈ નક્કી કરતા હતા એમાં હું પણ હાજર હતો. પણ આજરોજ આપણા લોકપ્રિય સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ખાતરી આપી કે ભાઈ મામલતદાર ઓફિસ જે છે ત્યાં જ બનશે, એના માટે હું પણ તમારી સાથે છું, જે કંઈ કરવું પડશે એ સાથે રહીને કરશું, પણ ઓફિસ જે છે તે સ્થળે બનાવશું એવી ખાતરી આપતા આંદોલન મોકૂફ હાલ પૂરતું મોકૂફ રાખેલ છે. આવનારા દિવસોમાં ઝડપથી મામલતદાર ઓફિસનું કામ શરૂ થાય એના માટે રાજેશભાઈને સાથે લઈ અને આપણે આગળ વધવાનું છે.